દરેક ગુજરાતીના ઘરમાં છઠ સાતમ પર વિવિધ પ્રકારના વડા તો બનતા જ હોય છે તેમાં પણ મકાઈના લોટના વડા તો બધાને ભાવતા હોય છે તો આજે આપણે હાથેથી ટીપવાની કે વણવાની મહેનત વિના પરફેક્ટ માપ અને ટીપ સાથે સોડાનો ઉપયોગ કર્યા વિના એકદમ સોફ્ટ અને ફૂલેલા મકાઈના લોટના વડા બનાવતા શીખીશું તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો અને રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો ત્રણથી ચાર વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા વડા બનાવવા માટે સૌ પ્રથમ આપણે લોટની કણક તૈયાર કરીશું તેના માટે એક મિક્સિંગ બાઉલમાં એક કપ એટલે કે વજન પ્રમાણે સો ગ્રામ સફેદ મકાઈનો લોટ લીધો છે લોટને ચાળીને જ લેવો તેના બદલે તમે પીળી મકાઈનો લોટ પણ લઈ શકો છો વડામાં બાઇન્ડિંગ સારું આવે તેના માટે બે ટેબલ સ્પૂન ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ ઉમેરીશું મકાઈનો લોટ ગ્લુટેન ફ્રી હોવાથી તેમાં બાઇન્ડિંગ તરીકે ઘઉંનો લોટ ઉમેરવો જરૂરી છે ચમચી વડે બંને લોટને સરખી રીતે મિક્સ કરી લઈશું અને વડાને સોફ્ટ બનાવવા માટે દહીં ગોળનું મિશ્રણ તૈયાર કરીશું એક વાટકીમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મધ્યમ ખાટું દહીં લઈ તેમાં બે ટેબલ સ્પૂન દેશી ગોળ ઉમેરીશું ગોળને સમારીને અથવા તો ભાંગીને જ ઉમેરવો જેથી તે દહીં સાથે સરખો મિક્સ થઈ અને ઓગળી જાય માર્કેટમાં જે ગોળનો તૈયાર પાવડર મળે છે તે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો ચમચી વડે બંનેને સરખી રીતે મિક્સ કરી લઈશું ગોળ ઉમેરવાથી વડાનો ટેસ્ટ પણ સારો આવશે અને દહીં ઉમેરવાથી વડા પોચા બનશે અને સરસ ફૂલશે હવે લોટમાં બધા મસાલા ઉમેરીશું જેમાં એક ટેબલ સ્પૂન અજમો સ્વાદ પ્રમાણે અથવા તો એક ટેબલ સ્પૂન મીઠું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું વડાનો લોટ બાંધતી વખતે અજમો અને હિંગ બંનેનો ઉપયોગ અવશ્ય કરવો તેનાથી ટેસ્ટ પણ સારો આવશે અને ડાયજેશનમાં પણ હેલ્પ મળશે તીખાશ માટે બે ટેબલ સ્પૂન આદુ મરચાંની પેસ્ટ અને એક ટેબલ સ્પૂન હળદર પાવડર ઉમેરીશું જે લોકો લસણ ખાતા હોય તેઓ એક ચમચી લસણની પેસ્ટ પણ ઉમેરી શકે છે વડાને સરસ સોફ્ટ બનાવવા માટે તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલનું મોણ ઉમેરીશું વડાનો લોટ બાંધતી વખતે મોણ થોડું સરખું ઉમેરવું તેનાથી વડા ત્રણથી ચાર દિવસ સુધી સોફ્ટ રહેશે અને ખાતી વખતે બિલકુલ પણ ગળે નહીં બાજે તેની સાથે એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરીશું તલને મેં પાંચ મિનિટ માટે થોડા પાણીમાં પલાળીને રાખ્યા હતા આ રીતે તલને પલાળીને ઉમેરવાથી વડા તળતી વખતે તે ફૂટીને બહાર નહીં નીકળે હવે બધા જ મસાલા અને તેલને લોટની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું આટલી ક્વોન્ટિટીમાંથી આપણે અઢારથી વીસ નંગ જેટલા વડા બનાવી શકીએ છીએ આ સિવાય બીજા ઘણા બધા પ્રકારના ગુજરાતી વડાની રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે જેના પ્લેલિસ્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે બધા જ મસાલા અને તેલ લોટની સાથે મિક્સ થાય પછી તેમાં આપણે જે દહીં ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું તે થોડું થોડું કરીને ઉમેરતા જવું અને હાથ વડે મિક્સ કરતા જવું મોટાભાગના લોકો વડાને સોફ્ટ બનાવવા માટે તેમાં બેકિંગ સોડાનો ઉપયોગ અવશ્ય કરતા હોય છે પરંતુ જો વડાનો લોટ બાંધ્યા પછી તમે તેને એક કલાક માટે ઢાંકીને મૂકી રાખો તો લોટ સરસ પલડે છે અને સોડા ઉમેરવાની પણ બિલકુલ જરૂર નથી રહેતી દહીં ગોળનું મિશ્રણ ઉમેર્યા પછી જરૂર જણાય તે મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જઉં અને પરોઠા કરતાં થોડો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો આટલો લોટ બાંધવામાં મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન પાણીનો ઉપયોગ કર્યો છે જેટલો લોટ તમે સોફ્ટ બાંધશો તેટલા જ વડા સરસ ફૂલેલા અને પ્રમાણમાં પોચા બનશે આ રીતનો લોટ બાંધ્યા પછી તેને ઢાંકણ ઢાંકી એક કલાક માટે રેસ્ટ આપીશું જેથી તે પલળીને સેટ થઈ જાય બાંધેલા લોટને એક કલાક સુધી ઢાંકી રાખ્યા બાદ તે સરસ સેટ થઈ ગયો છે હવે હથેળીમાં થોડું તેલ લગાવી પોચા પોચા હાથે લોટને મસરીને થોડો સ્મૂથ કરી લઈશું કારણ કે મકાઈના લોટનો ઉપયોગ કર્યો છે એટલે વડાને સોફ્ટ બનાવવા માટે લોટને આ રીતે મસળવો જરૂરી છે હવે જેટલી સાઇઝના વડા બનાવવા હોય તે પ્રમાણેના લુવા તૈયાર કરીશું આ લુવાને આપણે હથેળીથી પ્રેસ નથી કરવાના જેમ આપણે ગોળા બનાવતા હોઈએ તે જ રીતના બનાવવાના છે આટલા લોટમાંથી થી વીસ નંગ જેટલા લુવા તૈયાર થયા છે આ વડાને આપણે હાથેથી થેપીને કે વણીને નહીં બનાવીએ એક તપેલીમાં થોડું પાણી લઈ તેમાં એક મોટી સાઇઝનો કોટનનો હાથ રૂમાલ પલાળી અને નિતારી લઈશું રૂમાલ વધારે પડતો ભીનો ન રહેવો જોઈએ રૂમાલને આ રીતે અડધો આદણી ઉપર પાથરીશું અને જે લુવા તૈયાર કર્યા હતા તેને રૂમાલની ઉપર થોડા થોડા ડિસ્ટન્સે ગોઠવી બાકીનો અડધો ભીનો રૂમાલ લુવાની ઉપર ઢાંકી અને વાટકી વડે આ રીતે પ્રેસ કરીશું જેથી મીડિયમ સાઇઝના વડા તૈયાર થશે આપણે એક એક વડાને વણવા કે થેપવા જઈએ તો ઘણો લાંબો સમય લાગે છે રૂમાલ ઉઠાવી જે વડાની સાઈડની કિનારી થોડી ખરબચડી દેખાય તો આંગળી વડે આ રીતે સરખી કરી અને તૈયાર કરેલા વડાને ગરમ તેલમાં તળી લઈશું વડાને તળતી વખતે તેલનું ટેમ્પરેચર મીડિયમ હોવું જોઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવી જો તમે તેને સ્લો ફ્લેમ પર તળશો તો વડામાં તેલ પેસી જશે અને તે પ્રમાણમાં ઓઇલી બનશે અને તેલ જો જરૂરિયાત કરતાં વધારે ગરમ થયેલું હશે તો વડા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે નીચેની બાજુથી વડા થોડા તળાય એટલે જારા વડે ફેરવતા રહેવું અને બંને બાજુથી સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તે રીતે તળી લેવા જેમ પૂરીને તળતી વખતે આપણે તેના ઉપર ઝારો લગાવતા હોઈએ છે તે જ રીતે વડાની ઉપર ઝારો લગાવતા જવું જેથી તે સરસ ફૂલશે એકવાર વડાને તળવામાં ત્રણથી ચાર મિનિટ જેટલો સમય લાગે છે વડા સરસ ગોલ્ડન બ્રાઉન અને થોડા ક્રિસ્પી થાય એટલે તેને કઢાઈમાંથી બહાર કાઢી એક પ્લેટમાં મૂકીશું અને આ જ રીતે બાકીના બધા જ વડાને તળી લઈશું કોઈ પણ ફરસાણને તળતી વખતે જો શીંગ તેલનો ઉપયોગ કરવામાં આવે તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે વડા બનાવતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે લોટ થોડો સોફ્ટ રાખવો અને તેને બહુ પાતળા ન રાખવા વડા જો તમે મીડિયમ જાડા રાખશો તો તે સરસ ફૂલશે આ વડાને આપણે ત્રણથી ચાર દિવસ સુધી રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકીએ છીએ એટલે જો તમે ક્યાંક ટ્રાવેલિંગ પર જતા હો તો પણ નાસ્તા તરીકે તમે સાથે લઈ જઈ શકો છો ગરમા ગરમ મકાઈના લોટના વડા બનીને તૈયાર છે તેને મસાલા દહીં સાથે સર્વ કરીશું તમે પણ આ વડાની રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક કરજો પોતાના ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો આવી ટ્રેડિશનલ રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા આઇકોન પર ક્લિક કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો